માં આજે વાત કરીશું અમદાવાદના જાણીતા બિઝનેસ વુમન રુઝાન ખંભાતા વિશે. કહેવાય છે ને કે મોરના ઈંડાને ચિતરવા ના પડે, બસ આ જ કહેવત રુઝાન બેનને પણ લાગુ પડે છે. તો જાણીએ તેમની બિઝનેસ ની અનોખી સ્ટાઇલ ને. હાઈકટ હેર, પ્લીઝિંગ પર્સનાલિટી, માદક હસી અને ચાર્મિંગ લુક, આ છે રુઝાન ખંભાતા, બિઝનેસ ની દુનિયાની એક ઝળહળતી ઓળખ. આઈટી સેક્ટરમાં પોતાનું બ્રેન યુઝ કરીને આગળ આવેલી આ બ્યુટી છે રુઝાન ખંભાતા. ક્રિએટિવ માઇન્ડ અને કંઈક કરી બતાવવાની ધગશ ધરાવતી રુઝાને સફળતાના શિખરો સર કર્યા છે. પોતાના ચહેરા પર સ્મિત રેલાવતા રુઝાન ખૂબ જ આકર્ષક વ્યક્તિત્વના માલિક છે. રુઝાનનું નાનપણ બિઝનેસ ફેમિલી વાતાવરણમાં ઉછરેલું હતું. નાનપણથી જ બિઝનેસ વાતાવરણમાં ઉછરેલી રુઝાનના લોહીમાં જ બિઝનેસના ગુણો આવી ગયા, જેના કારણે રુઝાનને સારી બિઝનેસ વુમન બનવા માટેના પાઠ પોતાની ફેમિલીમાંથી જ મળ્યા. બાળપણથી જ બિઝનેસ તરફનો રુઝાનનો શોખ અને કરિયર ઓરિયન્ટેડ માઇન્ડ જ તેમને એક સફળ બિઝનેસ વુમન બનાવી શક્યા. રુઝાને એક નાના રોકાણથી આઈટી ફિલ્ડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. એ શરૂઆત એટલે Gujarat.com, અને પછી રુઝાને પાછા ફરીને ક્યારેય જોયું નથી. એક પછી એક સફળતાના શિખરો રુઝાન ચડતી જ ગઈ. પારસી પરિવારની આ બિઝનેસ વુમન આજે કેટલી યુવતીઓની આદર્શ બની ગઈ છે. પેરેન્ટ્સ તરફથી મળેલા આદર્શો અને પોતાની આગવી સૂઝબૂઝને સાબિત કરવામાં રુઝાન સફળ રહી છે. રુઝાનની પોતાની આ સફળતાનો શ્રેય બાળપણમાં પોતાના મા બાપ તરફથી મળેલી સ્વતંત્રતા અને પ્રોત્સાહનને આપે છે. પેરેન્ટ્સ તરફથી આપેલું એજ્યુકેશન અને ફ્યુચર માટે મળેલા માર્ગદર્શનના કારણે જ રુઝાનના બિઝનેસના પાયા મજબૂત થયા છે. સ્કૂલ લાઈફમાંથી શી વોઝ વેરી મચ ડિટર્મિન્ડ એન્ડ વોટ વી કોલ વેરી એગ્રેસિવ. એ પોતાનું ધારાલુજ કરતા હતા. એમના ફ્રેન્ડ સર્કલ્સમાં બી જોતો હતો, ઘણી વાર મારે અચાનક કહી દેવું કઈ કામે સ્કૂલે જવું પડે, કારણ કે હું તે વખતે હોમગાર્ડ કમાન્ડર હતો, એટલે મારે ઘણી વાર સ્કૂલોમાં કંઈક તોફાન થાય ને વિઝિટ કરવું પડે. તો ટીચર્સ બી કહેતા હતા કે બહુ ડોમિનેટિંગ ને ઓન ધી કોન્ટ્રરી, કેટલાક નાના છોકરાઓને કોઈ બીજા બોલી કરે તો એને જઈને કમ્પ્લેન કરે તો એ મોનિટરની માફક જઈને બધે શાંતિ મૂકી દે. વિધાઉટ ધી હોમગાર્ડ દંડા એન્ડ ધ ખાકી યુનિફોર્મ. રુઝાન ખંભાતા ફક્ત પોતાના બિઝનેસમાં ઇન્ટેલિજન્ટ છે તેવું નથી, રુઝાન પોતાની ફેમિલી માટે પણ એટલી જ સેન્સિટિવ છે. રુઝાન હંમેશા ફેમિલી સાથે અટેચ રહી છે. રુઝાન પોતાનું કામ આનંદથી કરે છે. પોતાની કંપનીમાં પણ કર્મચારીઓ સાથે તેનું અટેચમેન્ટ કંઈ ઓછું નથી. કામ કરવાની ધગશ અને મુશ્કેલીને હસતા હસતા પહોંચી વળવું, કામ કરવાની આ અનોખી રીત રુઝાન ખંભાતાના વ્યક્તિત્વને વધુ સ્ટ્રોંગ બનાવે છે. રુઝાન ખંભાતા એટલે મહેનત, ધગશ અને સફળતાનો પર્યાય. રુઝાન બિઝનેસની દુનિયામાં ઝળહળતું નામ છે. રુઝાન માને છે કે જીવનના દરેક ક્ષણને હસતા હસતા માણવું જોઈએ. પોતાના સપનાને પૂરા કરવાની જો લગની મનમાં હોય તો લાઈફમાં તમને સફળતા મળીને જ રહે છે. રુઝાન ખંભાતા આજે પ્રીટી વુમનમાં આપણી સાથે સ્ટુડિયોમાં પણ વાત કરવા ઉપસ્થિત છે. તો ચાલુ શરૂ કરીએ તેમની સાથેની વાતચીત. હેલો મેમ. હેલો રુઝાનબેન, સૌથી પહેલા તો અમને એ જણાવો કે શરૂઆત કેવી રીતે કરી બિઝનેસ કરવાની? બિઝનેસ જેમ મારા બ્લડમાં છે જ, અને નાનપણથી ઘરમાં પપ્પા બ્રધર બધાને બિઝનેસ કરતા જોયા છે, એટલે એ તો ઈચ્છા હતી કે આપણે બિઝનેસ કરવો છે. હવે શું બિઝનેસ કરવો છે, ફેમિલી બિઝનેસ જોઈન કરવો છે કે કંઈક પોતાનું કરવું છે? તો પહેલા નાનપણથી પિક્ચરો જોતા હોઈએ, પેલું પેરો પે ખડા રહેના, નમક હલાલ તો ખાસ જોયું હતું, પેરો પે ખડા રહેના વાળું મને હજી યાદ છે. એટલે મને થયું કે કંઈક પોતાની ઓળખ કરવાની, પોતાનું બિઝનેસ કરવાનું. હવે બિઝનેસ કરવા માટે આઈધર યુ વોન્ટ ટુ હેવ અ હ્યુજ કેપિટલ, એટલે કેપિટલથી તો બિઝનેસ થઈ જ શકે છે. પણ મને નાનપણથી એવું શીખવાડવામાં આવ્યું છે કે નોલેજ ઇઝ પાવર, નોલેજ ઇઝ એવરીથિંગ. સ્પેશિયલી આપણે જે બહેનો છીએ એ લોકો તો, આઈ મીન, લેટ્સ એક્સેપ્ટ કે આપણે પરણીને આપણે જ્યાં બી આપણા હસબન્ડ છે ત્યાં જવાનું છે, નોટ નેસેસરી કે અગર આપણે અમદાવાદમાં છીએ તો અમદાવાદમાં જ રહેવાનું છે, ક્યાંય બી જવાનું છે. તો અગર આપણું જે નોલેજ લઈને જઈશું તો આપણે ક્યાંય બી સેટલ થઈ શકશું, ક્યાંય બી કંઈ બી ચાલુ કરી શકશું. અને નોલેજ સી પાવર ને રિસ્પેક્ટ બંને મળે છે. એટલે આપણે પહેલાથી ભણવામાં એવું કહ્યું કે એવી કંઈ ટોપ રેન્કર વેન્કર નહોતી, પણ ભણવામાં કોશિશ રહેતી હતી કે ફર્સ્ટ ક્લાસ આવે. અને આપણે એટલે ધ નેક્સ્ટ પોઈન્ટ વોટ આઈ ડીડ વોઝ કે આઈટી ક્ષેત્ર મેં સિલેક્ટ કર્યું. આઈટી ક્ષેત્ર કેમ સિલેક્ટ કર્યું? બે રીઝન માટે. એક તો આઈટી ક્ષેત્ર એટલે બી સિલેક્ટ કર્યું કારણ કે એમાં તમે કંઈ બી બિઝનેસ કરો છો એમાં તમારું જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે ખાસ મોટું નથી હોતું. અને વેન યુ સ્ટાર્ટ અ બિઝનેસ તમારામાં ઓકે કોન્ફિડન્સ તો બધો બહુ હોય પણ થોડી એક બીક બી હોય, એટલે તમે એટલું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ નાખવા બી ના માંગતા હો.
એટલે મેં આઈટી બિઝનેસ લીધો. બીજો રીઝન મેં આઈટી બિઝનેસ એટલે ચાલુ કર્યો કારણ કે ઇટ ઇઝ એ વખતે તો ઇટ વોઝ વેરી નોલેજેબલ બિઝનેસ અને ઇટ વોઝ અ કોન્ટ્રાસ્ટ કે બેનો અને અત્યારે જ આપણે જોયું કે એનિમેશન ઇઝ ધ ન્યુ ફિલ્ડ ઇન આઈટી, જેમાં એટલે હતું એનિમેશન પહેલા બી હતું પણ એ વખતે બહુ કોસ્ટલી થતું હતું, પણ હવે એનિમેશનની ટેકનોલોજી એટલી વધી ગઈ છે કે તો કોસ્ટ ઇફેક્ટિવનેસ આવી ગઈ છે. અને બીજું કે એમાં શું કહેવાય, ટેકનોલોજી વધી છે એટલે એનું જે રિઝલ્ટ આવે છે એ બહુ સરસ આવે છે. એનિમેશન સિવાય પછી તમે કહો તો આઈટીના ફિલ્ડમાં વર્ચ્યુઅલ રિયાલિટી છે. અને સી આઈટી ઇઝ અ ટૂલ, ઇટ ઇઝ અ મીડિયમ કે તમને એક કઈ બી ચીજ કરવામાં આઈટી તમને હેલ્પ કરી રહી છે. એટલે આઈટીમાં નવું નવું આવશે ને ઇટ વિલ હેલ્પ યુ ઇન વેરિયસ ફેક્ટર્સ ઓફ લાઈફ, જેને કે લેટ અસ સે આઈટી લોયરને બી હેલ્પ કરે છે, ડોક્ટરને બી હેલ્પ કરે છે, અકાઉન્ટમાં બી ઇટ હેલ્પ્સ એવરીબડી. સો નવા નવા રોજ એના એપ્લિકેશન્સ આવી રહ્યા છે. સો આઈટી ઇઝ અ એવર ગ્રોઈંગ ફિલ્ડ. જી રુઝનબેન, જયારે આપણે આઈટી લેવલની વાત કરી રહ્યા છીએ, એક ક્ષેત્રની વાત કરી રહ્યા છીએ, તો શું તમને લાગે છે કે વિશ્વના સંદર્ભમાં, ભારતના સંદર્ભમાં ગુજરાત પણ હવે આગળ વધી રહ્યું છે? આઈટી સી આઈ મીન ઇફ યુ ટોક ઓફ ઇન્ડિયા એન્ડ ધેન ગુજરાત, આઈ વુડ નોટ લાઈક ટુ સે ઇન્ડિયા એન્ડ ગુજરાત આર ડિફરન્ટ. ઇન્ડિયા ઇઝ ઇન્ડિયા, ગુજરાત ઇઝ અ પાર્ટ ઓફ ઇટ. એન્ડ ગુજરાત, યસ, એકચ્યુઅલી ગુજરાતમાં આઈટી તો પહેલાથી હતું જ, પણ આપણે આપણા જેને કે લેટસ છે કે આપણા જે ફોરેનમાં બધા રિલેટિવ્સ બોલો કે જે ત્યાં રહે છે, એ પ્રેક્ટિકલી ઘણા બધા આઈટીમાં જ છે. મોટલ સિવાય આઈટી નો બી બિઝનેસ છે, પણ આપણે એટલું એને કવરેજ નહોતું આપ્યું જે અત્યારે આપી રહ્યા છીએ. સો ઓબ્વિયસલી ગુજરાત ઇઝ વેરી મચ પ્રોગ્રેસિંગ ઇન આઈટી, અને આપણી જે ગવર્મેન્ટે જે પોલિસીઝ બી કરી છે, એટલે ઇનફેક્ટ નાવ ગુજરાત ઇઝ ધ હોટ ડેસ્ટિનેશન ફોર આઈટી. જી બીજું મને એ પણ જણાવો કે જે પણ બહેનો તમારી જેમ બિઝનેસ કરી રહી છે કે એમને બિઝનેસ વુમન બનવું છે, એને તમે શું મેસેજ આપશો? સી આઈ મીન સૌથી પહેલા આઈ વુડ ટેલ એવરીબડી કે પહેલા તો તમે ભણો, ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, બી એડ્યુકેટેડ. અને સી બિઝનેસ કરવા માટે એની બિઝનેસ, એવું કંઈ નથી કે આપણે આઈટી રિલેટેડ યા શું કે આપણા બહેનોમાં તો ફેશન ડિઝાઇનિંગનો બિઝનેસ બહુ પોપ્યુલર છે, બટ એની બિઝનેસ ધેટ યુ ડુ યુ શુડ બી ઓનેસ્ટ, કમિટેડ એન્ડ ડેડિકેટેડ. ઇફ યુ ડુ ઇફ યુ હેવ ઓલ ધીસ થ્રી થિંગ્સ, યોર એની બિઝનેસ ઇઝ ગોઈંગ ટુ પ્રોસ્પર. જી રુઝાનબેન, પ્રિટી વુમનમાં વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.